ધંધો હોય કે વેપાર, વિકાસના શ્વાસ માટે કળા નામનો પ્રાણવાયુ જરૂરી છે. કોઈ દરિયો ખેડીને પરદેશ જાય છે તો કોઈ ઘર આંગણે શેરીના નાકે જ ધંધો જમાવી રૂપિયા સાથે નામ પણ કમાય છે. આ છે સિદ્ધપુરનું મંડી બજાર અને આ કરસન કાકાની લારી. કરસન કાકાની આ લારી ભજીયા અને ગોટા માટે જેટલી પ્રખ્યાત છે તેટલા જ પ્રખ્યાત છે કરસન કાકા ભજીયા અને ગોટા બનાવવાની કળા માટે. સાંભળીને જરા આશ્ચર્ય થાય, પણ કરસન કાકા ઉકળતા તેલમાંથી તેમના હાથ વડે જ ભજીયા કે ગોટા બહાર કાઢે છે. સાંભળવાનો વિષય નથી, આ માટે જુઓ હાથ કંગન કો આરસી ક્યા. 35 વર્ષથી એક આપણે શ્રદ્ધા છે, આપણી આપણા મનસી એવું કઈ નથી. એમને મતા અચાનક નહીં પૈસો કમાવા કોઈ મશીન પર હાથ અજમાવે છે તો કોઈ તેના હાથ વડે જ ધંધાનો રંગ રાખે છે. જી હા, કરસન કાકા પણ તેમાંના જ એક છે. સિદ્ધપુરના મંડી બજારમાં કરસન કાકાની સામાન્ય એવી લારી પર ભજીયાના શોખીન કરતા કંઈક અનોખું જોવાની તમન્ના ધરાવતા લોકો પણ આવે છે. માનો કે ન માનો, પણ અહીં આકર્ષણનું કેન્દ્ર કરસન કાકાના બંને હાથ જ જમાવે છે. પરંતુ ઉકળતા તેલમાંથી હાથ વડે ભજીયા બહાર કાઢ્યા બાદ ફૂંક મારી મારીને તેને ખાવાનો લાવો કોઈ જવા દે ભલા. ફરસાણની તો અનેક દુકાનો આવેલી છે. કરશનભાઈ છેલ્લા 35 વર્ષથી ફરસાણનો ધંધો કરે છે, પણ ગોટા ઉતારે છે એ એક અજનબી છે, એક આશ્ચર્યજનક છે. લોકો જોવા માટે એટલા બધા ભેગા થઈ જાય છે, સાથે સાથે એમના ગોટાનો સ્વાદ પણ માણે છે. ઉકળતા તેલમાં હાથ નાખી ગરમા ગરમ ભજીયાનો સ્વાદ ચખાડતા કરસન કાકા ગોટાવાળાને જોઈ એક જ વિચાર આવે છે કે ધંધાની સફળતા એ સાહસનો ઇજારો છે. એ વાત બીજી છે કે કોઈનું ટાઇટેનિક જેવું સાહસ ડૂબી જાય છે તો કોઈ ખોબાભર તેલમાં બે હાથ નાખી પૈસા અને પ્રસિદ્ધિ બંનેનો હકદાર બની જાય છે. જિગ્નેશ નાયક, TV9, પાટણ.